السلام عليكم ورحمة الله وبركاته. एजुकेशन जोन 2020 यूट्यूब चैनल में आपनु स्वागत छे। केम छो विद्यार्थी मित्रों, मजा में? धोरण 11 ना तमाम विद्यार्थी भाइयों तथा बहनों, आप सब 10मा धोरण में सारा पर्सेंटेज साथे पास थया, सारो क्रम मेळव्यो अने एक अगत्यनी एक विशाल शाखा जे छे विज्ञान प्रवाह, जेने तमे कारकिर्दीना पगथिया तरीके पसंद करी। आप सौने खूब खूब अभिनंदन, आपनी कारकिर्दी उज्ज्वल बने, सफलताना शिखर सुधी तमे पहुंची जाओ एवी अमारी अपेक्षाओ। तमाम विद्यार्थी मित्रों जेवे धोरण 11 मा मॉडल हाईस्कूल कापद्रा मा एडमिशन मेळवी लीधुं छे, ए तमामने मॉडल परिवार तरफथी हूँ हार्दिक रीते आवकारुं छुं, स्वागत करुं छुं। सौथी पहेला मारो परिचय आपी दऊं। आपणा 11 साइंसना टोटल एडमिशनमांना मोटा भागना छोकराओ तो मने ओळखे छे, કેમકે મારી પાસે જ ભણેલા છે 10મા ધોરણમાં। જે નવા વિદ્યાર્થીઓ છે તેના માટે હું અપરિચિત છું, એમને હું મારો પરિચય કરાવી દઉં। કાયમ મોહમ્મદ અમીન પટેલ, ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહની શાખામાં આપણી મોડેલ હાઈસ્કૂલમાં 2 સબ્જેક્ટનું ટીચિંગ હું કરાવું છું, એક ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને બીજો 11-12 સાયન્સનું મેથેમેટિક્સ। આઈ હોપ કે તમને મારી સાથે મજા આવશે, 2 વર્ષ તમારા સફળતાની સાથે રહેશે મારી સાથે એવી અપેક્ષા રાખું છું આપની સાથે। વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેતા પહેલા આટલા એડમિશનની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન તમારા માટે જ, કે જે વિદ્યાર્થીઓ 10મા ધોરણને પાસ કરી ચૂક્યા હતા એ લોકો માટે આપણે એક ફાઉન્ડેશન કોર્સ એટલે કે બ્રિજ કોર્સની શરૂઆત કરેલી। એ તમારા માટે એક પ્લેટફોર્મ સમાન હતો, એક બ્રિજ સમાન હતો। 10મા ધોરણ સુધી તમે કંઈક લિમિટેડ વિજ્ઞાનને ભણીને આવ્યા છો, 11મા ધોરણમાં થોડો એનાથી હાઈ લેવલ પર જવાનું, તો આ લિમિટેડ વિજ્ઞાન અને હાઈ લેવલ પર જવા માટે તમને એક પ્લેટફોર્મ પૂરું પાડે, એક બ્રિજ પૂરું પાડે એવો એક કોર્સ મેં તમને આપેલો। આ 2 ફિઝિક્સના વિડીયો હતા, 2 કેમેસ્ટ્રીના વિડીયો હતા અને 2 મેથેમેટિક્સના વિડીયો હતા, જે તમારા પાયાના હતા। ધોરણ 6, 7, 8, 9 અને 10 આ 5 ધોરણોમાં તમે મોટી મોટી વસ્તુઓ જે વિજ્ઞાનને લગતી ભણીને આવ્યા એનું જ રિપીટેશન મેં બ્રિજ કોર્સમાં કરેલું। કેટલાક વિદ્યાર્થીઓ નવા હશે, તેને નવું લાગતું હશે કે આ શાની વાત કરે છે સર। તમારી યુટ્યુબ ચેનલ છે એજ્યુકેશન ઝોન 2020, એની પ્લેલિસ્ટમાં ફાઉન્ડેશન કોર્સ કરીને 6 વિડીયો મૂકેલા છે, એનો તમે અભ્યાસ કરજો જે નવા વિદ્યાર્થીઓ છે। જૂના વિદ્યાર્થીઓ તો મારો જોયેલા જ હશે એ વિડીયો। તે બ્રિજ કોર્સ તમારો પ્લેટફોર્મ પૂરું પાડતો હતો વિજ્ઞાન પ્રવાહના વિષયોને સમજવા માટેનો। એમાં ઘણી બધી આપણે ચર્ચાઓ કરેલી, કેમેસ્ટ્રીની પણ ચર્ચા કરેલી, ફિઝિક્સની પણ ચર્ચા કરેલી, મેથેમેટિક્સની પણ આપણે ચર્ચા કરેલી। તો એના જે 2 વિડીયો ફિઝિક્સના બનાવેલા એમાં આપણે મૂળભૂત રાશિઓની વાત કરેલી, ફિઝિકલ ક્વોન્ટિટી, કે વ્યવહારમાં જોવા મળતી મૂળભૂત રાશિઓ કઈ કઈ છે, એનો અભ્યાસ કઈ રીતે કરવામાં આવે, એનું વિઝ્યુઅલાઇઝેશન શું છે એની આપણે વાત કરેલી। એક વિડીયો આપણે સાયન્સ પર બનાવેલો, કે વોટ ઇઝ મીન બાય સાયન્સ, વોટ ઇઝ મીન બાય ફિઝિક્સ, એમાં પણ ઘણી બધી આપણે વાત કરેલી, ફિઝિક્સ કોને કહેવાય, સાયન્સ કોને કહેવાય, ફિઝિક્સમાં કઈ કઈ શાખાઓનો સમાવેશ થાય, ફિઝિક્સ શું છે, આજે થોડો એનું શોર્ટ આપણે લેક્ચર આપીએ, થોડુંક શોર્ટ આપણે એનાલિસિસ કરીએ। તો પહેલી વાક્ય મેં અહીંયા લખેલું છે, ફિઝિક્સ ઇઝ અ બ્યુટીફુલ। તમને પ્રશ્ન થશે કે વાય ફિઝિક્સ ઇઝ બ્યુટીફુલ, ફિઝિક્સ કેમ સુંદર છે? જ્યારે ફાઉન્ડેશન કોર્સનો પહેલું વિડીયો બનાવેલું ત્યારે પહેલા જ વિડીયોમાં મેં કીધેલું કે ફિઝિક્સ ઇઝ ધ સાયન્સ ટુ સ્ટડી નેચર,
ફિઝિક્સ એક એવી વિજ્ઞાનની એવી શાખા છે કે જે આસપાસની કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન છે. ફિઝિક્સ એ શું છે? સિમ્પલી ટુ સ્ટડી નેચર. આસપાસની આપણી જે કુદરત છે, કુદરતી ઘટનાઓ છે, આપણે વ્યવહારમાં ઘણી બધી ઘટનાઓને જોઈએ. દિવસનું રાતમાં રૂપાંતર, રાતનું દિવસમાં રૂપાંતર, તારાઓનું ઉગવું, સૂર્યનું ઉગવું, સૂર્યનું આથમવું, ખગોળીય ઘટનાઓ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ. એ સિવાય ગાડીની ઝડપ, એક કાર તમારી ઝડપથી જાય છે તો એની ઝડપની વાત હોય, તાપમાન, ઉષ્માગતિશાસ્ત્ર, અવાજ, પડઘો, આ બધી જે ઘટનાઓ છે એ તમારી ભૌતિક વિજ્ઞાનની કુદરતી ઘટનાઓ છે. આ કુદરતી ઘટનાઓનો જે અભ્યાસ કરવાનો છે એનું જ નામ છે ફિઝિક્સ. કુદરત તમે જોવો છો, આપણી આસપાસ ઘણી બધી કુદરત છે અને કુદરત તમારી અદ્ભુત છે, રમણીય છે. જેટલી કુદરત બ્યુટીફુલ છે એટલું જ કુદરતનો અભ્યાસ પણ બ્યુટીફુલ છે. અને કુદરતનો અભ્યાસ એટલે શું? ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, આસપાસનું ભૌતિક જગત, એનો જે અભ્યાસ છે એ તમારો બ્યુટીફુલ જ થવાનો. કેમ કે આપણી આસપાસ જે નયન રમ્ય જે દ્રષ્ટાંતો છે, આપણી આસપાસના જે ઉદાહરણો છે, તમે ઊંચા ઊંચા પહાડથી લઈને આસપાસની ઘટનાઓને તમે વિઝ્યુઅલાઇઝ કરો, તમે એનું વર્ણન કરવાની ટ્રાય કરો, એને એક્સપ્રેસ કરવાની ટ્રાય કરો, તો તમને અદ્ભુત નજારો જોવા મળશે કુદરતનો. બરાબર છે? આકાશગંગાઓ, ગેલેક્સીઓ, આ બધી ઘટનાઓ તમારી અદ્ભુત છે. એને કારણે તમારું ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન પણ કેવું છે? અદ્ભુત છે, રહસ્યમય છે. તો ફિઝિક્સ ઇઝ બ્યુટીફુલ. બીજું, ફિઝિક્સને કિંગ કહેવામાં આવે. કોનો? સાયન્સનો કિંગ. ભૌતિક વિજ્ઞાન એ સાયન્સનો રાજા છે અને મેથેમેટિક્સ ઇઝ ધ ક્વીન ઓફ ધી સાયન્સ. દરેક વસ્તુને આપણે સમજાવવા માટે અથવા કોમ્યુનિકેશન, હું તમને ભણાવું છું તો તમને સમજ પડે એના માટે હું લેંગ્વેજનો ઉપયોગ કરું છું. શાનો ઉપયોગ કરું છું? લેંગ્વેજ. આપણા બંને વચ્ચેનું જે કોમ્યુનિકેશન થાય છે એ લેંગ્વેજ દ્વારા થાય છે. હું ગુજરાતી ભાષાનો ઉપયોગ કરું છું. તો લેંગ્વેજ શું છે? મારી વાતને સમજવા માટેનું પ્લેટફોર્મ છે. એ જ રીતે ભૌતિક વિજ્ઞાનને તમારે સમજવું હોય એના માટેનું જે પ્લેટફોર્મ છે એ તમારું મેથેમેટિક્સ છે. તમને ગણિત આવડે, ગણિત સમજ પડે, મેથેમેટિક્સ તમારું કમ્પ્લીટ હોય, મેથેમેટિક્સની ભાષામાં તમે ફિઝિક્સનું વર્ણન કરી શકો. એટલે ફિઝિક્સ અને મેથેમેટિક્સ એકબીજા સાથે જોડાયેલા સબ્જેક્ટ. બીજી વાત કરીએ તો આપણે જ્યારે ફાઉન્ડેશન કોર્સ શરૂઆત કરેલી તો ફિઝિક્સના વિડીયો આપેલા, તો તમારી બુકમાં પહેલું ચેપ્ટર છે ભૌતિક જગત. તમને પ્રશ્ન પણ થશે બોર્ડ જોઈને, તમે ચેપ્ટર ટુ કેમ ચાલુ કર્યું, ચેપ્ટર વન કેમ ચાલુ નથી કર્યું? શરૂઆતનું ચેપ્ટર તો ભૌતિક જગત છે, આપણે ડાયરેક્ટ જમ્પ કરીને ચેપ્ટર ટુ પર કેમ આવી ગયા? તો વિદ્યાર્થી મિત્રો, ગભરાવાની જરૂર નથી. ચેપ્ટર વન એ તમારો ઇન્ટ્રોડક્શન પાર્ટ છે. ભૌતિક વિજ્ઞાનમાં તમે પગ મૂક્યો, 11મા ધોરણમાં તમે પ્રવેશ મેળવ્યો, જેવું તમે ભૌતિક વિજ્ઞાનમાં પ્રવેશ મેળવી શકો, પ્રવેશ જેવો મેળવ્યો, ભૌતિક વિજ્ઞાનને સમજવાની જરૂર પડે. એ જ તમને પહેલા ચેપ્ટરમાં સમજાવેલું છે કે ભૌતિક જગત શું છે, ફિઝિક્સમાં સાનો સાનો અભ્યાસ કરવામાં આવે, ફિઝિક્સના કાર્યક્ષેત્રો કયા કયા, એમાં કયા કયા સ્કોપ રહેલા છે, ફિઝિક્સમાં કયા કયા આસપાસના બળોનો સમાવેશ થાય, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુત બળ છે, બે આંતર આણ્વીય આકર્ષણ બળ છે, આ પ્રકારના જે જુદા જુદા બળો છે એનો અભ્યાસ કરવાનો આવે, એ બધી વસ્તુની માહિતી તમને પહેલા ચેપ્ટરમાં આપેલી છે. અને થોડું થિયોરિટિકલ અને બોરિંગ ચેપ્ટર પણ છે. ફર્સ્ટ ચેપ્ટર જે છે તમારું એ થિયોરિટિકલ વધારે છે અને બોરિંગ પણ છે. એમાં ફિઝિક્સમાં કઈ કઈ વાતોનો સમાવેશ થશે એની વાત. એ ચેપ્ટરનો આપણે અભ્યાસ જ્યારે રૂબરૂ આપણી મુલાકાત થશે, જ્યારે ફર્સ્ટ લેક્ચર આપણો સ્કૂલ લેવલ પર થશે, આ તો આપણે ઓનલાઈન શિક્ષણ મેળવીએ છીએ, ત્યારે સ્કૂલ લેવલ પર આપણે ભેગા થઈશું ત્યારે ચેપ્ટર વનને આપણે ડિસ્કશન કરીશું, ડીપમાં ડિસ્કશન કરીશું કે ચેપ્ટર વન આપણને શું કહેવા માંગે છે, ચેપ્ટર વનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. અને બીજી એક વસ્તુ યાદ રાખજો, ચેપ્ટર વન એ અન્ય ચેપ્ટર સાથે રિલેશન ધરાવતું નથી, એ એટલીસ્ટ તમને ખાલી વાંચવા પૂરતું આપેલું છે, પરીક્ષા લક્ષી પણ નથી, ખાલી જાણકારી પૂરતું એક ચેપ્ટર તમને આપેલું છે. એટલે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. એ ચેપ્ટર આપણે જ્યારે રૂબરૂ સ્કૂલમાં ભેગા થઈશું ત્યારે એનો આપણે અભ્યાસ કરીશું. આપણે ચેપ્ટર ટુ થી શરૂઆત કરવાની. ચેપ્ટર ટુ નું નામ છે માપન અને એકમ. સરસ મજાનું નામ છે માપન અને એકમ. બેઝિક નામ છે માપન. માપન એટલે શું? માપવું. એકમ એટલે તમે જે વસ્તુને માપો એનો કઈક એકમ હોય. તો એનો અભ્યાસ કરવાની કેમ જરૂર પડી?
અત્યાર સુધી તમે રૂટીનમાં અને વ્યવહારિક જીવનમાં ઘણી બધી વસ્તુઓને તમે માપન કરો છો, માપો છો। મને તો કે આ મારી પેન છે તેની તમે લંબાઈ માપો, બરાબર છે, તમારી ઊંચાઈ માપો, તમે વજન કરો, બરાબર છે, વજન પણ એક શું છે, માપ છે। તો ઘણી બધી વસ્તુઓને આપણે માપીએ છીએ વ્યવહારમાં। એક મિનિટ માટે એવું થિંકિંગ કરો કે જો આપણી આસપાસ માપન જ ના હોય તો, માની લો કે તમે બજારમાં ગયા, કરિયાણાની દુકાન પર ગયા અને તમને કોઈક સામાનની ખરીદી કરવી છે, માની લો કે તમારે ચોખા લેવા છે। હવે દુકાનદારને પણ માપની ખબર નથી, આપણે પણ માપથી અજાણ્યા છે, તો શું કહેશો તમે કે તમને કેટલા ચોખા જોઈએ છે, શું જોઈએ છે? સૌથી પહેલો સવાલ તો શું જોઈએ છે, તમે એને ઈશારામાં બતાવશો કે મને ચોખા જોઈએ છે, બોલીને કહેશો કે ચોખા જોઈએ છે, તો સામેવાળો સવાલ કરશે કેટલા જોઈએ છે, એને પણ માપ નથી ખબર, તમને પણ માપ નથી ખબર, તો એ કેવી રીતે તમને ચોખા આપશે? આખી બાજકી આપી દેવાનો છે, બરાબર છે। એટલે માપની જરૂરિયાત છે। માની લો કે હું તમને એમ કહું, અહીંયાથી ચંદ્ર ઘણો દૂર છે, એનું માપ જ નથી કર્યું, આપણને માપ જ નથી ખબર, આપણે એને એકમ જ નથી ખબર કે એને કેવી રીતે માપી શકાય, એના વગર તમારું વિજ્ઞાન અધૂરું છે। એટલે માપન વગર તમારું જે સાયન્સ છે એ અધૂરું છે। એટલે માપનને ભણવું જરૂરી છે કે માપન કેવી રીતે થાય, દરેક રાશિઓનું માપન કેવી રીતે થાય, અને દરેક રાશિઓને માપવા માટે જુદા જુદા એકમો પણ છે, બરાબર છે। તો સૌથી પહેલો સવાલ, રિચાર્ડ પી ફેનમેન ની વાત કરીએ આપણે, ભૌતિક વિજ્ઞાનની ફરીથી આપણે વાત કરીએ, રિચાર્ડ પી ફેનમેન નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા, એને હું કીધેલું કે ભૌતિક વિજ્ઞાન એ ચેસની રમત જેવું છે, જેવી રીતે બે રમતવીરો હોય, જે શતરંજ ચેસની રમત હોય રમતા હોય, અને આપણે એને ઓબ્ઝર્વ કરીએ, માની લો કે આપણને ચેસની રમત રમતા આવડતું નથી, હવે એ શું કરશે, બે રમતવીરો પોતાના પ્યાદાઓને ચલાવશે, એક જીતી જશે એક હારી જશે, આપણે તો રમતને જોઈ, રમત જોઈને થોડો ઘણો આપણા અંદર દિમાગમાં ખ્યાલ આવશે કે હા રમતમાં આવું કંઈક થાય કે ઘોડો આ રીતે ચાલે, હાથી આ રીતે ચાલે, સિપાઈ આ રીતે ચાલે, રાજા આ રીતે ચાલે, એવી કંઈક આપણને સમજ એ રમતને જોઈને આપણા દિમાગમાં આવે। એટલે આપણે શું કરીએ, રૂલ્સ બનાવીએ કે ભાઈ ચેસની રમતના આ રૂલ્સ છે, પછી આપણે શું કરીએ, ચાલો આપણને આવી ઈચ્છા થઈ કે આપણે રમીએ, કોઈ એક્સપર્ટની સામે આપણે રમવા બેસીએ, તો શું થશે, એક્સપર્ટ પોતાની દિમાગથી પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને કંઈક નવી ચાલ રમશે, ઘોડો જે રીતે ચાલતો હતો એને કંઈક બીજી રીતે ચલવીને બતાવશે, તો આપણે જે રૂલ્સ બનાવેલા હતા એ રૂલ્સ બ્રેક થશે। આપણે રૂલ્સમાં તો એવું લખેલું કે ભાઈ ઘોડો આ રીતે સીધી રેખામાં બે ડગલા ચાલે, અને પેલો એક્સપર્ટ કે ત્રણ ડગલા ચાલીને બતાવે ઘોડાને, જે ચેસનો એક્સપર્ટ છે, ઇન્ટરનેશનલ લેવલની ચેસ ગેમમાં જીતેલો માણસ છે, તો એ આપણા રૂલ્સને બ્રેક કરી નાખે, તો આપણે શું કરીશું, ફરીથી કંઈક નવા રૂલ્સ બનાવીશું। તો ફિઝિક્સ પણ સેમ આવું જ છે, ફિઝિક્સમાં પણ આવું જ થાય છે, શરૂઆતના વૈજ્ઞાનિકો જે થઈ ગયા એ શરૂઆતના વૈજ્ઞાનિકોએ કંઈક નિયમો બનાવેલા, ધીમે ધીમે ટેકનોલોજીનો વિકાસ થયો, નવી નવી ટેકનોલોજીઓ શોધાઈ, નવા નવા નિયમો ઉપજાવવામાં આવ્યા, તો જૂના નિયમો તમારા બ્રેક કરીને નવા નિયમોનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું। તો ફિઝિક્સમાં પણ આવું જ છે કે તમે કુદરતને નિહાળો, આસપાસની ઘટનાઓને કુદરતને નિહાળો, અને એના પરથી કંઈક તમે નિયમો તારો, નિયમો બનાવો, કંઈક એકમો તારો, કંઈક માપ મેળવો, અને એના પરથી પછી ટેકનોલોજીનો વિકાસ થાય અને કંઈક નવા નિયમો। હું તમને લંબાઈની સિમ્પલ વાત કરું, માની લો કે આપણા પૂર્વજોએ લંબાઈ માપવા માટે શું કરતા હતા, તો ફૂટનો ઉપયોગ કરતા હતા, શું, ફૂટ એટલે ડગલા, કોઈ પણ બે પોઈન્ટ વચ્ચેનું અંતર માપવું હોય, ધારો કે એ પોઈન્ટ છે અને બી પોઈન્ટ છે, તો આપણા વડવાઓ, આપણા જે પૂર્વજો છે તે શું કરતા હતા, એ અને બી પોઈન્ટ વચ્ચે ડગલાઓ માપતા હતા, શું માપતા હતા, પગના ડગલા, આ રીતે, બરાબર છે, તો આ જૂની પદ્ધતિ છે। પછી ધીમે ધીમે સ્કેલ શોધાઈ, સેન્ટીમીટરમાં મીટરમાં મેજર ટેપની શોધ થઈ, તો ધીમે ધીમે ટેકનોલોજીનો વિકાસ થયો, તો હવે આ ડગલાવાળું સિસ્ટમ પૂરી ગઈ, એ નિયમ નીકળી ગયો, નવો નિયમ આવ્યો કે ભાઈ કોઈ પણ વસ્તુની લંબાઈ માપવી હોય તો તમારે સામા માપવાની, સેન્ટીમીટરમાં કે મીટરમાં માપવાની। તો ફિઝિક્સ પણ આવું જ છે, નિયમો બનતા ગયા, નિયમો બ્રેક થતા ગયા, નવા નિયમોનું ઇમ્પ્લિમેન્ટેશન થતું ગયું, બરાબર છે, આ રિચાર્ડ ફેનમેન। બીજી એક વસ્તુ, એક વૈજ્ઞાનિક થઈ ગયા લોર્ડ કેલ્વિન,
લોર્ડ કેલ્વિને એક સેન્ટેન્સ આપેલું, એક વિધાન આપેલું, એને એવું કીધેલું કે વોટ એવર યુ કેન સ્પીક યુ કેન મેઝર ઇટ, કે તમે જે કંઈ બોલો છો એનું માપન કરો. આપણે હમણાં ધારો કે હમણાં જ વાત કરી કે ચંદ્ર ઘણો દૂર છે, આપણે બોલ્યા ચંદ્ર ઘણો દૂર છે, પણ તમે વાળો તરત આપણને પ્રશ્ન કરે કેટલો દૂર છે, બરાબર છે ને, પ્રશ્ન થાય કેટલો દૂર છે, તો એને માપો. કેલ્વિને શું કીધું કે જે વસ્તુ તમે બોલો એનું માપન કરો, જો માપન શક્ય છે તો તે ભૌતિક વિજ્ઞાનમાં વાસ્તવિક વસ્તુ છે એવું કહી શકાય. બરાબર, એ રાશિ તમારી કેવી છે, અસ્તિત્વ ધરાવે છે, વાસ્તવિક વસ્તુ છે. જે વસ્તુ તમે બોલો અને જો એનું માપન ના થઈ શકે તો ભૌતિક વિજ્ઞાનમાં એ રાશિ અસ્તિત્વ ધરાવતી નથી, અથવા એ વસ્તુ વાસ્તવિક દુનિયામાં અવેલેબલ નથી. કેલ્વિનના મત મુજબ જે વસ્તુ આપણે બોલીએ છીએ તેને માપી શકાય છે, બરાબર છે. બીજું, વાય મેઝરમેન્ટ ઇઝ નીડ, માપનની કેમ જરૂરિયાત ઉભી થઈ, તો એની પણ મેં તમને ઉદાહરણ આપ્યું કે તમે બજારમાં કંઈક પણ વસ્તુ લેવા જાઓ, જો આપણને માપ જ ના ખબર હોય કે ખંડ આપો તો કેટલી ખંડ જોઈએ છે, આપણને એ જ ના ખબર હોય, માપ જ ના ખબર હોય, તો આપણે એનો ઉપયોગ નથી કરી શકતા, કોઈ પ્રમાણિત વસ્તુને આપણે મેળવી શકતા નથી. તો માપનની એટલા માટે જરૂરિયાત. હાઉ કેન વી મેઝર, માપન કઈ રીતે થાય, તો જેમ જેમ પૂર્વજોથી લઈને આજ દિન સુધી ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ જુદી જુદી માપવાની પદ્ધતિઓનો પણ વિકાસ થતો ગયો. શરૂઆતમાં ફૂટથી માપતા હતા લંબાઈ, પછી કેટલીક વખત ગજનો ઉપયોગ થાય, એક હાથ, બે હાથ, ત્રણ હાથ, કોની લંબાઈ, ધારો કે એમ પૂછે કે માનવીની લંબાઈ કેટલી છે, માણસની લંબાઈ કેટલી છે, તો ભાઈ બે હાથ, એક ગજ, બે ગજ. કેટલીક વખત આપણે જમીનની માપણી કરો તો એવા શબ્દો પણ સાંભળ્યા હશે, ગુંથા, એકર. આ બધી જે જૂની પદ્ધતિઓ છે, આ બધી જે માપવાની પદ્ધતિ, એ કેવી પદ્ધતિ, જૂની પદ્ધતિઓ. હાલમાં જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ સેન્ટીમીટર, મિલીમીટર, કિલોમીટર, હેક્ટર, આ પ્રકારના નવા નવા એકમો વિકસાવવામાં આવ્યા. તો હાઉ કેન વી મેઝર, માપન કેવી રીતે થાય, તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી નવી એકમ પદ્ધતિઓ વિકસાવીને તમે માપન કરી શકો, એકમોના દ્વારા તમે માપન કરી શકો. હવે તમને પ્રશ્ન થાય કોને માપીએ, તો ભૌતિક રાશિને. આપણે ફિઝિકલ ક્વોન્ટિટી ઘણી બધી ભણીને આવ્યા, જયારે ફાઉન્ડેશન કોર્સ ચાલુ કર્યો ત્યારે મેં ઓછામાં ઓછી 30-40 ફિઝિકલ ક્વોન્ટિટી ભણાવેલી, ઝડપ, વેગ, પ્રવેગ, દબાણ, બળ, પછી એક્સેલરેશન, પછી તાપમાન, દબાણ, જ્યોતિ તીવ્રતા, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત બળ, એવી ઘણી બધી ભૌતિક રાશિઓ આપણે ભણીને આવી. તો એ ભૌતિક રાશિઓ કોને કહેવાય, સૌથી પહેલી વાત તો આપણને પ્રશ્ન થાય કે ભૌતિક રાશિ એટલે શું, ફિઝિકલ ક્વોન્ટિટી એટલે શું. તો કુદરતનો એવો ગુણધર્મ કે જેનું તમે માપન કરી શકો, કેલ્વિનના મત મુજબ, કેલ્વિને શું કીધેલું, જે તમે બોલો તેને માપો. તો કુદરતનો એવો કોઈ ગુણધર્મ કે જેને તમે માપી શકો એને શું કહેવાય, ભૌતિક રાશિ. આ પેન છે, પેનની તમે લંબાઈ માપી શકો, હા માપી શકાય, તો લંબાઈ શું થઈ ગઈ, તમારી ભૌતિક રાશિ. પેન છે, એનું વજન છે, વજન તમે માપી શકો, હા તો વજન તમારી ભૌતિક રાશિ થઈ ગઈ. ગાડી જઈ રહી છે, બરાબર છે, કોઈક વેગથી જઈ રહી છે, તો એની તમે ઝડપ માપી શકો, હા માપી શકાય, તો ઝડપ એ તમારી ભૌતિક રાશિ થઈ ગઈ. મને ગરમી લાગે છે, પરસેવો થાય છે, તેને કારણે, ઉષ્માને કારણે, તો ઉષ્માને તમે માપી શકો, હા માપી શકાય, જૂલમાં માપી શકાય, એ તમારી ભૌતિક રાશિ થઈ ગઈ. હું ધક્કો મારું છું કોઈ પદાર્થને, કાર્ય થાય, તો કાર્યને તમે ગણી શકો, માપી શકો, તો હા ગણી શકાય, માપી શકાય, તો કાર્ય તમારી ભૌતિક રાશિ થઈ ગઈ. બળ, તો બળ પણ તમારી ભૌતિક રાશિ થઈ ગઈ. તો કુદરતના જે ગુણધર્મને તમે માપી શકો, જેનું માપન કરી શકો, એને શું કહેવાય, તમારી ભૌતિક રાશિ. ભૌતિક રાશિઓના બે પ્રકાર છે, બે પ્રકારની ભૌતિક રાશિ, એક તમારી મૂળભૂત ભૌતિક રાશિ અને બીજી તમારી સાધિત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય, તો કુદરતમાંથી મળી આવતી એવી ભૌતિક રાશિઓ કે જે રાશિઓ અન્ય કોઈ રાશિ પર ડિપેન્ડન્ટ નથી, સ્વતંત્ર રાશિઓ છે. કેવી છે, પોતાના સમજાવવા માટે, પોતાનું વર્ણન કરવા માટે સ્વતંત્ર છે, તો એવી રાશિને શું કહેવાય, મૂળભૂત ભૌતિક રાશિ. એવી ટોટલ 7 રાશિઓ છે. કેટલી રાશિઓ છે, 7 રાશિઓ, અને બે પછી પાછળથી શોધાય, એટલે ટોટલ 9 રાશિઓ છે. એટલે મેં 7+2 લખેલા છે. ટોટલ કેટલી રાશિઓ છે, એવી 9 મૂળભૂત રાશિઓ છે, 7 શરૂઆતમાં પહેલેથી શોધાયેલી હતી
અને બે હલમાં શોધાઈ બરાબર ટેકનોલોજીના વિકાસ દરમિયાન બીજી બે ભૌતિક રાશિઓને પણ મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારવામાં આવી વાત અમારી કઈ રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ એ કઈ કઈ છે અને આપણે લિસ્ટ આઉટ કરીએ પછી મૂળભૂત ભૌતિક રાશિઓને સહજિત ભૌતિક રાશિઓ એટલે શું કે એવી ભૌતિક રાશિઓ કે જે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મળી આવી તમને એક ઉદાહરણ આપો એટલે ખ્યાલ આવે માની લો કે સ્પીડ ઝડપ આપણે કોની વાત કરીએ ઝડપ ઝડપ એટલે શું અંતર ભાગ્યા સમય અંતર એટલે શું લંબાઈ સમય એટલે શું સેકન્ડ અથવા સમયનો સમય જ રહેવાનો તો સમય તો લંબાઈ એ તમારી મૂળભૂત રાશિ સમય એ પણ તમારી મૂળભૂત રાશિ છે તો આ બે મૂળભૂત રાશિ પરથી એક નવી રાશિ મળી તમને ઝડપ ઝડપને કેવી રાશિ કહેવામાં આવે સાધિત રાશિ કેવી રાશિ કહેવામાં આવે સાધિત રાશિ એટલે કે જે રાશિઓ તમને મૂળભૂત રાશિઓ પરથી મળી આવે એવી રાશિને તમે સાધિત રાશિઓ કહી શકો અને જે રાશિઓ તમારી સ્વતંત્ર છે એને વર્ણન કરવા માટે અથવા એને સમજાવવા માટે અન્ય કોઈ રાશિની અથવા અન્ય કોઈ ભૌતિક ક્વોન્ટિટીની તમારે જરૂર ના પડતી હોય તો એવી રાશિઓને કઈ રાશિ કહેવાય મૂળભૂત ભૌતિક રાશિ અને આ જે મૂળભૂત ભૌતિક રાશિ છે એનો જે એકમ આવે એને કેવા એકમો કહેવાય મૂળભૂત એકમો કહેવાય અને સાધિત ભૌતિક રાશિ હોય એના જે એકમો એ તો ઘણી બધી છે સાધિત ભૌતિક રાશિઓ તો અસંખ્ય રાશિઓ છે તમે પાઠ્યપુસ્તક તમારી પાસે હોય એના પાછળના જે પરિશિષ્ટ આપેલા છે બુકની છેલ્લા પાનાઓ પર પરિશિષ્ટ આપે તેમાં જોશો તમે 94 જેટલી ભૌતિક રાશિઓ તો તમને બુકમાં આપેલી છે કેટલી 94 એવી તો ઘણી બધી ભૌતિક રાશિઓ ફિઝિક્સમાં ભણવાની આવે એ બધી કેવી ભૌતિક રાશિઓ છે તમારી સાધિત ભૌતિક રાશિઓ ડિરાઈવ ફિઝિકલ ક્વોન્ટિટી એને મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવવામાં આવે એના જે એકમો છે એને કેવા એકમો કહેવાય સાધિત એકમો કહેવાય અને મૂળભૂત એકમો અને સાધિત એકમો એ બંનેને કમ્બાઈન કરો અને એક પદ્ધતિને તમે વિકસાવો એને કઈ પદ્ધતિ કહેવાય એકમ પદ્ધતિ બરાબર છે તો આ તમારી મેઇન વાત છે હવે એકમ કોને કહેવાય તેની વાત કરી એકમ એટલે શું તો એકમ એટલે કોઈક નિશ્ચિત શબ્દ યાદ રાખજો કોઈક નિશ્ચિત આધારભૂત યાદચ્છિક રીતે પસંદ કરેલો યાદચ્છિક રીતે પસંદ કરેલ આંતરરાષ્ટ્રીય રીતે પ્રમાણભૂત થયેલું માપ એને શું કહેવાય એકમ કહે છે કોઈ પણ રાશિનો એકમ એટલે શું આપણે વાત કરીએ કે ભાઈ આ પેન છે એની લંબાઈ ધારો કે 5 સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર શું છે તમારો એકમ છે હવે એને એકમ કેમ કહેવામાં આવે એકમ એટલા માટે એકમ કેવો હોવો જોઈએ નિશ્ચિત હોવો જોઈએ કે ભાઈ એનું કઈક ફિક્સ માપ અથવા ફિક્સ વેલ્યુ નિશ્ચિત આધારભૂત યાદચ્છિક રીતે પસંદ યાદચ્છિક એટલે બધાએ ભેગા મળીને એને સ્વીકાર્યો હોય યાદચ્છિક રીતે પસંદ કરેલો અને આંતરરાષ્ટ્રીય રીતે પ્રમાણભૂત એટલે ઓલ ઓવર વર્લ્ડમાં એને પ્રમાણિત સ્વીકારેલો હોય સ્ટાન્ડર્ડ સ્વીકારેલો હોય તો તેવા માપને શું કહેવામાં આવે એકમ કહેવામાં આવે બરાબર છે આપણે વાત કરીશું જયારે કિલોગ્રામની વાત આવશે કિલોગ્રામ કિલોગ્રામ 1 કિલોગ્રામ એટલે શું કે ભાઈ ફ્રાન્સ છે ફ્રાન્સ એની અંદર એક સિટી છે પેરિસ એ પેરિસમાં સેર્વે નામનું એક મતલબ શહેર છે સેર્વે બરાબર છે પેરિસ ની અંદર આવેલું એક શહેર છે તો ફ્રાન્સના પેરિસમાં ના સેર્વેમાં ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ મેઝર્ડ એક સંસ્થાનું નામ છે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ મેઝર્ડ અથવા મેઝર વેટ એક સંસ્થા છે એ સંસ્થાની અંદર એક લેબોરેટરી છે લેબોરેટરીમાં એક નળાકાર કાચનું વાસણ છે શું છે નળાકાર કાચનું પાત્ર એ કાચના પાત્રમાં પ્લેટિનમ અને ઇરિડિયમ ધાતુની ટુકડા મૂકેલા છે પ્લેટિનમ અને ઇરિડિયમ ધાતુના બે ટુકડા મૂકેલા છે મિશ્ર ધાતુ તરીકે અહીંયા મૂકેલા છે એનું જેટલું વજન છે એને આંતરરાષ્ટ્રીય રીતે 1 કિલોગ્રામ તરીકે સ્વીકારવામાં આવેલું
એટલે કેવું વસ્તુ છે, નિશ્ચિત વસ્તુ છે, આધારભૂત. આધાર એટલે કોનો? પ્લેટિનમ અને ઇરિડિયમ ધાતુના આધારે યાદચ્છિક રીતે પસંદ કરે, એટલે કે ઓલ ઓવર વર્લ્ડ ના તમામ વૈજ્ઞાનિકો એને સ્વતંત્ર રીતે સ્ટાન્ડર્ડાઇઝ સ્વીકારીને આંતરરાષ્ટ્રીય રીતે પ્રમાણભૂત કરી દીધું. ઓલ ઓવર વર્લ્ડ લેવલ પર એ લોકોએ પ્રમાણિત કરી દીધું કે આ જે ટુકડો છે પ્લેટિનમ અને ઇરિડિયમ ધાતુનો જે ટુકડો છે જેનું જેટલું વજન છે એને જ આપણે એક કિલો કહેવાનું. તો આપણે કિલોગ્રામ એકમ ને આ રીતે સ્વીકારી લીધો. તો આ પ્રમાણિત માપ છે. તો એકમ કેવો હોવો છે? નિશ્ચિત હોવો જોઈએ, આધારભૂત હોવો જોઈએ, યાદચ્છિક રીતે પસંદ કરેલો હોવો જોઈએ અને ઓલ ઓવર વર્લ્ડ લેવલ પર તમારો સ્વીકાર્ય હોવો જોઈએ. તો એને શું કહેવાય? તમારો એકમ કહેવાય, કોઈ પણ રાશિનો એકમ કહેવાય. હવે એકમ પદ્ધતિની વાત કરીએ તો જૂના જમાનાથી લઈને આજ દિન સુધી ટોટલ ચાર પદ્ધતિઓ વિકસાવવામાં આવી. કેટલી પદ્ધતિઓ વિકસાવવામાં આવી? ચાર પદ્ધતિઓ. તે પહેલા આપણે વાત કરીએ મૂળભૂત ભૌતિક રાશિઓની. કોની વાત કરીએ? મૂળભૂત ભૌતિક રાશિ. આપણે વાત કરીને કે બે પ્રકારની રાશિ હોય, એક તો મૂળભૂત ભૌતિક રાશિ અને બીજી તમારી સાધિત ભૌતિક રાશિ. તો મૂળભૂત ભૌતિક રાશિઓ સાત છે. કઈ કઈ? એક તો તમારી દળ, બીજું તમારું લંબાઈ, ત્રીજું તમારું સમય, ચાર નંબર પર તમારું પ્રકાશની તીવ્રતા, પ્રકાશની તીવ્રતા, પાંચ નંબર પર તમારું વિદ્યુત પ્રવાહ, છઠ્ઠા નંબર પર તમારું દ્રવ્યનો જથ્થો, સાતમા નંબર પર તમારો દળ લંબાઈ તાપમાન, આઠમા નંબર પર તમારો ખૂણો અથવા સમતલ કોણ પણ કહી શકો અને નવમા નંબર પર તમારો ઘન કોણ. બરાબર છે? તો આ નવ તમારી મૂળભૂત રાશિઓ છે. દળ, લંબાઈ, સમય, પ્રકાશની તીવ્રતા, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો, તાપમાન, ખૂણો અને ઘનકોણ. આ પહેલી જે સાત છે એ શરૂઆતથી શોધાઈ ગયેલી હતી અને બાકીની બે છે ખૂણો અને ઘન ખૂણો એ તમારી પાછળથી મૂળભૂત રાશિ તરીકે સ્વીકારવામાં આવી. બરાબર છે? આ તમારી સાત મૂળભૂત રાશિઓ છે. એના એકમો કોણ છે? દળનો એકમ શું છે? તમારો કિલોગ્રામ. દળનો એકમ શું છે? તમારો કિલોગ્રામ, એને દર્શાવતા હોય કેજીમાં. લંબાઈનો એકમ તમારો મીટર, એને દર્શાવતા હોય એમ તરીકે. સમયનો એકમ તમારો સેકન્ડ, સેકન્ડને દર્શાવતા હોય SEC. પ્રકાશની તીવ્રતા, એનો એકમ છે તમારો કેન્ડેલા. શું છે? એને દર્શાવતા હોય CD. વિદ્યુત પ્રવાહનો એકમ છે તમારો એમ્પિયર, એને દર્શાવાય એ વડે. દ્રવ્યનો જથ્થો, એનો એકમ છે તમારો મોલ, એને દર્શાવાય MOL. તાપમાનનો એકમ છે તમારો કેલ્વિન, એને દર્શાવાય કેપિટલ K. ખૂણાનો એકમ છે તમારો રેડિયન, એને દર્શાવાય RAD. અને ઘનકોણનો એકમ છે તમારો સ્ટી રેડિયન, એને દર્શાવાય STRAD. બરાબર છે? તો આ સાતે સાત ભૌતિક રાશિઓ છે અને આ એકમો દ્વારા દર્શાવાય. હવે આપણે એકમ પદ્ધતિની વાત કરીએ તો એકમ પદ્ધતિ ચાર પ્રકારની. નંબર એક તમારી CGS એકમ પદ્ધતિ. CGS એકમ પદ્ધતિનો શું મતલબ? સી એટલે તમારું સેન્ટીમીટર. સી એટલે શું? તમારું સેન્ટીમીટર. સી ફોર તમારું ગ્રામ અને એસ ફોર તમારું સેકન્ડ. સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ એટલે કે દળ, લંબાઈ, દળ અને સમય એવી એકમ પદ્ધતિ કે જેમાં લંબાઈ, દળ અને સમયના એકમ તરીકે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ લેવામાં આવતું હોય એવી એકમ પદ્ધતિને કેવી એકમ પદ્ધતિ કહેવાય? CGS એકમ પદ્ધતિ. શરૂઆતના જમાનામાં CGS એકમ પદ્ધતિનો ઉપયોગ થતો હતો અને હાલમાં પણ ઉપયોગ થાય છે CGS એકમ પદ્ધતિનો નાના પાયા પર. ક્યારે? નાના પાયા પર તમારો CGS એકમ પદ્ધતિનો ઉપયોગ થાય. માની લો કે મારે આ તમારી પેનનું ઢાંકણ છે એની લંબાઈ માપવી છે તો તમે મીટરમાં ના માપો. આમાં માપશો? સેન્ટીમીટરમાં જ માપશો. અથવા ફૂટમાં નહીં માપો અને કિલોમીટરમાં ના માપાય. તમને કોઈ પૂછે કે આ ઢાંકણાનું માપ માપો તો તમે શામાં માપશો? સેન્ટીમીટરમાં માપશો. તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? તમે CGS નો ઉપયોગ કરશો. અને કિલોમીટરમાં માપાય? કિલોમીટરમાં ના માપી શકાય. કિલોમીટરમાં માપાય, કન્વર્ટ કરી શકાય. કિલોમીટરમાં તમે એને કન્વર્ટ કરી શકો. માપશો તો શામાં? ફૂટપટ્ટીની મદદથી જ માપશો ને. એક કિલોમીટરના લાંબા લાંબા તાર લઈને માપવા જવાના છે, નહીં માપી શકાય. એ કઈ પદ્ધતિ છે? નાના પાયા પર ઉપયોગી પદ્ધતિ છે.
નંબર બે તમારી એ જ રીતે વજનની પણ વાત કરું, આ તમારી પેન છે એ પેનનું વજન છે ગ્રામમાં હોય, કિલોગ્રામમાં ના હોય તો એને સમાન માપી શકાય, ગ્રામમાં માપી શકો, બરાબર છે. સેકન્ડ તો ઓલ ઓવર બધામાં સેમ હશે, બધી સિસ્ટમમાં તમારું સેકન્ડ આવે છે. બીજી પદ્ધતિ તમારી એફપીએસ પદ્ધતિ. કઈ? એફપીએસ એકમ પદ્ધતિ. એફપીએસ એકમ પદ્ધતિનો શું મતલબ? એફ ફોર ફૂટ, પી ફોર પાઉન્ડ અને એફ ફોર સેકન્ડ, બરાબર છે. એટલે કે શરૂઆતના જમા બ્રિટિશ લોકોએ આ પદ્ધતિ વિકસાવેલી. કોણે? અંગ્રેજોએ. બ્રિટિશ લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા કે લંબાઈ સામા માપતા હતા, એ લોકો ફૂટમાં માપતા હતા. વજન સામા માપતા હતા? પાઉન્ડમાં માપતા હતા. અને સેકન્ડ સમય સેકન્ડમાં માપતા હતા. અત્યારે પણ તમે ફોરેન કન્ટ્રીમાં જાઓ તો જે તમારું વજન હોય એ પાઉન્ડમાં જ માપાય છે. કેટલીક જગ્યાએ અમેરિકામાં ને એ બધે વજન તમારું પાઉન્ડમાં જ લખાય છે, બરાબર છે. એ જ રીતે હું તમને ગલ્ફ કન્ટ્રીની વાત કરું, સઉદી અરબ અને બીજી દુબઈ, ઓમાન, કતરમાં તમે જાઓ તો ત્યાંથી કિલોમીટરના પાટિયા હોય, કિલોમીટરમાં નહીં લખ્યા હોય, માઇલમાં લખેલું હશે કે ભાઈ જિદ્દાથી મક્કા આટલા માઇલ છે, મક્કા તો મદીના કે ભાઈ આટલા માઇલ છે. એ જૂની પદ્ધતિઓ છે, પોતપોતાની જુદી જુદી પદ્ધતિઓ હતી. તો કોઈક સીજીએસ પદ્ધતિનો ઉપયોગ કરે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, કોઈ એફપીએસ પદ્ધતિનો ઉપયોગ કરે ફૂટ પાઉન્ડ સેકન્ડ. ત્રીજી એક પદ્ધતિ છે તમારી એમકેએસ પદ્ધતિ. કઈ પદ્ધતિ? એમકેએસ પદ્ધતિ. એમકેએસ એટલે મીટર કિલોગ્રામ અને સેકન્ડ, એટલે કે લંબાઈ માપવા માટે મીટર, વજન માપવા માટે કિલોગ્રામ અને સમય માપવા માટે સેકન્ડ નો ઉપયોગ કરે. તો એ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય? એમકેએસ પદ્ધતિ. હવે ટેકનોલોજી આવી, ઇન્વેન્શન થતા ગયા, પછી એક સંસ્થા બની, ઇન્ટરનેશનલ લેવલ પર એક સંસ્થા બની અને એ સંસ્થાએ એવું વિચાર્યું કે આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીની શાખામાં અથવા વિજ્ઞાન પ્રવાહની તમામ શાખાઓમાં કોઈ એક સ્ટાન્ડર્ડ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડે, કોઈ એક જ સ્ટાન્ડર્ડ પદ્ધતિને આપણે ચલાવવી પડે. અને એ સ્ટાન્ડર્ડ પદ્ધતિ નવેસરથી વિકસાવવામાં આવી, એને નામ આપવામાં આવ્યું એસઆઈ એકમ પદ્ધતિ, બરાબર છે. એટલે તમે દુનિયામાં કોઈ પણ ખૂણાએ જાઓ તો વિજ્ઞાન અને ટેકનોલોજી શાખામાં એકમો તરીકે કઈ પદ્ધતિને વિકસાવવામાં આવી? એસઆઈ એકમ પદ્ધતિ. આ પદ્ધતિઓ હાલમાં ચાલુ તો છે જ, લોકો આનો ઉપયોગ તો કરે જ છે. સીજીએસ પદ્ધતિ, એફપીએસ પદ્ધતિ અને એમકેએસ પદ્ધતિઓનો લોકો વ્યવહારમાં ઉપયોગ તો કરે જ છે, પણ સ્ટાન્ડર્ડ લેવલ પર અને વિજ્ઞાન અને ટેકનોલોજીના સંદર્ભમાં આ પદ્ધતિઓ હાલમાં ઉપયોગી નથી. હાલમાં કઈ પદ્ધતિ છે? સ્ટાન્ડર્ડ એકમ પદ્ધતિ. અને એનું નામ છે, એસઆઈ નું ફૂલ ફોર્મ છે લી સિસ્ટીમ ઇન્ટરનેશનલ ડી યુનિટ. એનું ફૂલ ફોર્મ શું છે? એસઆઈ નું લી સિસ્ટીમ ઇન્ટરનેશનલ ડી યુનિટ. આ એક સંસ્થાનું નામ છે, એસઆઈ સંસ્થા. એના દ્વારા દરેક ભૌતિક રાશિઓને પોતાના આગવા એકમો આપવામાં આવ્યા અને એ આગવા એકમો ઓલ ઓવર વર્લ્ડ લેવલ પર સ્વીકૃત થયા, સ્વીકાર્ય થયા. એટલે આ પદ્ધતિને ઇન્ટરનેશનલ પદ્ધતિ કહેવામાં આવે, જે ઓલ ઓવર સાયન્સની શાખાઓમાં, વિજ્ઞાન પ્રવાહની શાખાઓમાં ઉપયોગી છે, બરાબર છે. તો આજે મેં એકમો લખેલા છે મૂળભૂત ભૌતિક રાશિના, જે એકમો લખેલા છે એ તમામે તમામ એકમો કઈ પદ્ધતિના છે? એસઆઈ પદ્ધતિના. કઈ પદ્ધતિના છે? એસઆઈ પદ્ધતિના. એટલે લંબાઈને માપવી હોય તમારે એસઆઈ પદ્ધતિમાં તો મીટર એકમનો જ ઉપયોગ કરવાનો, દળને માપવું હોય એસઆઈ પદ્ધતિમાં તો કિલોગ્રામ એકમનો જ ઉપયોગ કરવાનો, સમયને માપવો હોય તો તમારે સેકન્ડ એકમનો જ ઉપયોગ કરવાનો, પ્રકાશની તીવ્રતાને માપવો હોય તો તમારે કેન્ડેલાનો જ ઉપયોગ કરવાનો, વિદ્યુત પ્રવાહને માપવો હોય તો એમ્પિયરનો જ. એક તમને ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ આપો તો તમને વધારે ખ્યાલ આવે. ઉર્જા, ઉર્જા નામની ભૌતિક રાશિ તમે ભણેલા હશો. ઉર્જા, ઉર્જા ત્રણ પ્રકારની હોય. ઉર્જા કેટલા પ્રકારની હોય? ત્રણ પ્રકારની. આપણે વાત કરીએ તો એક તો તમારી ફૂડ ને ફૂડ એનર્જી. આપણે કોઈ ખોરાક ખાઈએ તો આપણને કઈક ઉર્જા મળે, એક ફૂડ એનર્જી આવે. એક તમારી મિકેનિકલ એનર્જી આવે. કઈ? મિકેનિકલ એનર્જી. મિકેનિકલ એનર્જી, બરાબર છે. અને ત્રીજી તમારી કઈ એનર્જી આવે? ફૂડ એનર્જી આવે. તો એમાં એકમ તમે ઉર્જાનો કેલરી વાપરતા. મિકેનિકલ એનર્જી આવે તો તમે ઉર્જાનો એકમ જૂલ વાપરતા, બરાબર છે. અને ત્રીજી તમારી કોઈક એનર્જી આવે, ત્રીજી તમારી ધારો કે વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જા તમે સામાં માપતા હતા કિલો વોટ અવર,
તમને 10મા ધોરણમાં યાદ હોય તો ફૂડ એનર્જી હોય તો તમે કેલરીમાં તમે વેફર્સના પાકીટ અથવા કોઈ પણ ખાદ્ય પદાર્થના પાકીટ લેશો તો પેકેટમાં પાછળ ઇન્ગ્રેડિયન્ટ્સની કેલરી લખેલી હશે. શું લખેલી હશે? કેલરી. કે તમે વેફરમાં આટલું વિટામિન મળશે આટલા કેલરી, પ્રોટીન આટલા કેલરી, ચરબી આટલા કેલરી, બરાબર છે, મિનરલ્સ આટલા કેલરી. તો કોઈ પણ ફૂડ વસ્તુ હોય, ફૂડ એનર્જી હોય તો તમને કેલરીમાં માપીને આપતા હતા. મિકેનિકલ એનર્જી હોય તો જૂલમાં માપીને આપતા હતા. વિદ્યુત ઉર્જા હોય તો તમે કિલોવોટ અવરમાં માપતા હતા. એટલે વૈજ્ઞાનિકો કન્ફ્યુઝ. વસ્તુ તો એક જ છે, ભૌતિક રાશિ તો એક જ છે, ઉર્જા. તો એનો તત્ત્વણ એકમ કેમ? આપણે એક કામ કરીએ, એસઆઈ પદ્ધતિ એવી વિકસાવીએ કે આ ત્રણની જગ્યાએ કોઈ એક જ એકમને સ્વીકારી લેવાનો. એટલે એસઆઈ પદ્ધતિમાં શું કર્યું? જે ઉર્જા છે એના એકમ તરીકે જૂલને પ્રમાણિત સ્વીકારવામાં આવ્યું. એ ગમે તે ઉર્જા હોય, એ પછી ફૂડ એનર્જી હોય, મિકેનિકલ એનર્જી હોય કે વિદ્યુત ઉર્જા હોય, આપણે સમા માપવાની, જૂલમાં જ માપવાની. બરાબર છે? આ ઇન્ટરનેશનલ સિસ્ટમ છે. એસઆઈ પદ્ધતિ શું છે? તમને એક પ્લેટફોર્મ પૂરું પાડે કે જે દરેક ભૌતિક રાશિની યુનિક એકમ આપે. કેવો એકમ આપે? યુનિક. યુનિક એટલે એક અને માત્ર એક જ એકમ. કોઈ એક રાશિ છે એનો ત્રણ ત્રણ એકમ હોય, આપણે કઈ જગ્યાએ કયા એકમનો ઉપયોગ કરવો એ કન્ફ્યુઝન ના રહે. એટલે એસઆઈ પદ્ધતિ મુજબ જયારે ઉર્જાની વાત આવે એટલે હંમેશા એકમ તરીકે કોને સ્વીકારવાનો? જૂલને સ્વીકારવાનો. બરાબર છે? એ રીતે એસઆઈ પદ્ધતિ દ્વારા મૂળભૂત ભૌતિક રાશિને જુદા જુદા એકમોમાં આપવામાં આવે. દળનો કિલોગ્રામ, લંબાઈનો મીટર, સમયનો સેકન્ડ, પ્રકાશની તીવ્રતાનો કેન્ડેલા, વિદ્યુત પ્રવાહનો એમ્પિયર, દ્રવ્યના જથ્થાનો મોલ. હવે આ એમ્પિયરની વાત કરું તો એમ્પિયર માટે કુલમ પર સેકન્ડ પણ લખી શકાય. આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. આના માટે એકમ, તમારો નવો એકમ શું આવ્યો? કુલમ પર સેકન્ડ. તો કુલમ પર સેકન્ડની જગ્યાએ એ લોકોએ નવો એકમ વિકસાવી દીધા એમ્પિયર. એસઆઈ પદ્ધતિએ શું કર્યું? આની જગ્યાએ આ લખવા કરતા એમ્પિયર લખવાનું. બરાબર છે? તો હવે નવા નવા એકમો વિકસાય. તાપમાન માટે કેલ્વિન, મોટે ભાગે આપણે સાંભળ્યું હશે આટલા ડિગ્રી તાપમાન છે, તો એ સમા માપીએ છીએ આપણે ડિગ્રી સેલ્સિયસમાં માપીએ છીએ. એસઆઈ પદ્ધતિમાં તાપમાન સમા માપવામાં આવે? કેલ્વિનમાં જ માપવાનું. એટલે તમને કોઈ દાખલો આપેલો હોય અથવા કોઈ રકમ આપેલી હોય એમાં સેલ્સિયસમાં તાપમાન હશે તો તમે જોશો ત્યારે ફિઝિક્સ આગળ ભણશો તો ત્યારે એને કેલ્વિનમાં ફરજિયાત ફેરવી દેવાનું. એસઆઈ પદ્ધતિમાં જ આપણે કામ કરવાનું. એ જ રીતે ખૂણો. અત્યાર સુધી તમે 10મા ધોરણમાં ખૂણો ભણીને આવ્યા તો ખૂણો તમે અંશ માપમાં માપતા હતા કે ભાઈ 30 ડિગ્રી, 40 ડિગ્રી, 50 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, એ તમારું અંશ માપ હતું. હવે એસઆઈ પદ્ધતિએ શું કીધું? કે ખૂણો હંમેશા રેડિયનમાં જ માપવાનો. અને ઘનકોણ, ઘનકોણ એટલે સોલિડ એંગલ. તમારો આ પ્રકારે કઈ કોણ હોય તો કોણની અંદર જે ખૂણો બને એને શું કહેવાય? ઘનકોણ. કોઈ પણ ઘન પદાર્થ હોય એને અંદરના ભાગમાં જે કઈ ખૂણો બને એને શું કહેવાય? ઘનકોણ કહેવાય. અને એ મપાય તમારું સ્ટી રેડિયનમાં. સમા મપાય? સ્ટી રેડિયન. સ્ટી રેડિયન પણ એક ઘનકોણ માપવાનો એકમ છે. બરાબર છે? હવે અગત્યની વાત કે આ પ્રમાણિત એકમોને એકમ તરીકે સ્વીકાર્યા કેવી રીતે? તો તમારી બુકમાં એક કોષ્ટક આપેલું છે, આપણે કોષ્ટકની વાત કરીએ. કેટલાક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન પણ હશે કે આ કોષ્ટક શું કહેવા માંગે છે. તો તમને કોષ્ટક વિડીયોમાં બતાવું. આ તમારું કોષ્ટક આપેલું છે પેજ નંબર 17 ના ઉપર બુકમાં. જો આપણે કઈ ચાલ્યું નથી, આટલા 40-45 મિનિટ નો વિડીયો ચાલ્યો એમાં આટલું જ ચાલ્યું છે હજુ. બરાબર છે? એટલે બહુ ગભરાતા નહીં કે બહુ લાંબો વિડીયો છે, ખાલી ચાલ્યું નથી, બે પેજ જ ચાલ્યા છે. આ કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકમાં તમને મૂળભૂત રાશિઓ, તો આ મૂળભૂત રાશિઓ છે, એની એસઆઈ પદ્ધતિના એકમો, તો એ એસઆઈ પદ્ધતિના એકમ અને એનો સિમ્બોલ આપેલો છે. ત્રીજો નંબર પર તમને વ્યાખ્યા આપેલી છે, એટલે કે ડિસ્ક્રિપ્શન આપેલું છે કે 1 કિલોગ્રામ એટલે શું. તમે તમને હમણાં જ કીધું કે ફ્રાન્સના પેરિસ શહેરમાં સેવડે નામની સંસ્થા છે, જે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ મેઝરની સંસ્થા છે, એની અંદર એક નળાકાર પદાર્થ મૂકેલો છે. એ નળાકાર પાત્રની અંદર પ્લેટિનમ અને ઇરિડિયમ ધાતુનો ટુકડો મૂકેલો છે. એનું જેટલું વજન છે એ વજનને 1 કિલોગ્રામ તરીકે પ્રમાણિત રીતે સ્વીકારવામાં આવ્યું. આ દળનો એકમ કિલોગ્રામ ક્યાંથી આવ્યો? પેરિસમાંથી આવ્યો, ફ્રાન્સમાંથી આવ્યો. લંબાઈ મીટર, તો મીટર ક્યાંથી આવ્યું? તો એના માટેનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે શૂન્યવકાશમાં 1/299/792-458 સેકન્ડમાં કાપેલા અંતરને. બરાબર છે? પ્રકાશ 1/299/792-458 સેકન્ડ. આ શું કહેવા માંગે? કે પ્રકાશ છે, પ્રકાશનું કિરણ ગતિ કરે છે શૂન્યવકાશમાં. આસપાસ તમારું જે છે શું છે? શૂન્યવકાશ, એર, એમાં પ્રકાશનું કિરણ ગતિ કરે. આપણે આપણને ખબર છે કે પ્રકાશની ઝડપ કેટલી હોય?
આટલી હોય શૂન્ય અવકાશમાં, 3 × 10⁸ મીટર પર સેકન્ડ આટલી ઝડપથી તમારો પ્રકાશ શૂન્ય અવકાશમાં ગતિ કરતો હોય. હવે 1 સેકન્ડના 2 કરોડમાં ભાગ, આ તમારો કયો ભાગ છે? 1 સેકન્ડનો 2 કરોડમો ભાગ. એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ, કરોડ ને 2 કરોડ, બરાબર છે? કરોડ વત્તા ઉપર 2 એટલે અબજ, 2 અબજ જેટલો. એટલે 1 સેકન્ડનો 2 અબજમો તમે ભાગ કરો ત્યારે પ્રકાશ કેટલું અંતર કાપે એને એ લોકોએ સ્વીકાર્યું 1 મીટર. માની લો કે આ પ્રકાશ જાય છે, માની લો કે આટલા ભાગમાં, સેકન્ડના આટલા ભાગમાં, એટલે કે 1 સેકન્ડના 2 અબજમાં ભાગમાં પ્રકાશે અહીંયાથી આટલું અંતર કાપ્યું, ધારો કે આટલેથી આટલું અંતર કાપ્યું પ્રકાશે, તો આ જે લંબાઈ છે એને શું સ્વીકારવામાં આવી? 1 મીટર તરીકે સ્વીકારવામાં આવી. સમજ પડે છે કે 1 સેકન્ડના 2 કરોડમાં ભાગમાં પ્રકાશે કેટલું અંતર કાપ્યું એ અંતરને 1 મીટર તરીકે સ્વીકારવામાં આવ્યું. એ જ રીતે સમયની વાત કરો તો સમય કેવી રીતે વિકસાવવામાં આવ્યો? તો સીઝિયમ ધાતુ લીધેલી. શું લીધેલી? હવે મેં તમને ડી વિભાગના તત્વો ભણાવેલા, ડી વિભાગના તત્વો એસ, પી, ડી અને એફ, ચાર તમારો વિભાગો છે, બરાબર છે? એમાં ડી વિભાગના જે તત્વો એને સંક્રાંતિ તત્વ કહેવાય. સંક્રાંતિ એટલા માટે કે એની જે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એ ઉર્જા સ્તરોમાં સંક્રાંતિ કરે. શું કરે? સંક્રાંતિ. સંક્રાંતિ એટલે પોતાના ઉર્જા સ્તર, શક્તિ સ્તરો હોય એની અંદર ઉપર નીચે થાય. એટલે ધારો કે સીઝિયમ ધાતુ છે તમારી, કઈ સીઝિયમ ધાતુ, આમાં સીઝિયમનું ઉદાહરણ આપેલું છે. તો સીઝિયમ ધાતુના ધારો કે આ 2 ઉર્જા સ્તર છે, આ તમારું ઊંચી ઉર્જા ધરાવતું સ્તર છે અને આ તમારું નીચી ઉર્જા ધરાવતું સ્તર છે. તો બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે તે શું કરશે? નીચી ઉર્જાના ઉર્જા સ્તર પરથી ઉપર જશે અને શક્તિ મેળવી, શક્તિ ગુમાવીને પાછા નીચે આવશે. એટલે આ રીતે દોલનો કરશે. શું કરશે? દોલનો. તો સેકન્ડની વ્યાખ્યા કેવી રીતે આપી? કે સીઝિયમ ધાતુ પરમાણુના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પોતાના ઉર્જા સ્તરમાં કેટલા દોલનો પૂર્ણ કરે? 9, 192, 631, 770. 9, 192, 631, 770, બરાબર છે? આટલા ડોલરનો ઇલેક્ટ્રોન જો પૂરા કરે ત્યારે જે સમય લાગે એને 1 સેકન્ડ કીધેલો. સમજો કેટલું કોમ્પ્લિકેટેડ વિજ્ઞાન છે. વૈજ્ઞાનિકોએ કેટલી અભ્યાસ કર્યો હશે કે ઉર્જા સ્તરોમાં, આ 2 ઉર્જા સ્તર છે, સીઝિયમ ધાતુનો કોઈ ઇલેક્ટ્રોન આ ઉર્જા સ્તરમાં આ રીતે દોલન કરે, એ કેટલી વખત દોલન કરે? આટલી વખત દોલન કરે ત્યારે જે સમય લાગે એને એ લોકોએ 1 સેકન્ડ કીધેલું. તમે વિચાર કરો, 1 સેકન્ડ એટલે પલ ભરમાં થઈ જાય, એમ થી એમ, કાં તો એમ થાય એટલે 1 સેકન્ડ પૂરી થઈ જાય. એ સેકન્ડમાં ઇલેક્ટ્રોન, સીઝિયમ ધાતુનો ઇલેક્ટ્રોન પોતાના ઉર્જા સ્તરમાં આટલા ડોલરનો પૂરા કરી લે. વિચાર કરો, ઇલેક્ટ્રોન સૂક્ષ્મ કણ છે અને આ સૂક્ષ્મ કણ કેટલો ઉત્તેજિત હશે કે ઉર્જા સ્તરોની વચ્ચે એ આટલી વખત દોલન કરી લેશે 1 સેકન્ડમાં. તો આ જે દોલનો થયા અને એના માટે જેટલો ટાઈમ લાગ્યો એને 1 સેકન્ડ નામ આપવામાં આવ્યું, બરાબર છે? સીઝિયમ ધાતુ પરથી. એ જ રીતે પ્રકાશની તીવ્રતાનું પણ તમને આપેલું છે કે કોઈક વિકિરણ હોય, આપેલી દિશામાં કોઈક વિકિરણ હોય કે જેની આવૃત્તિ 540 × 10^12 હર્ટ્ઝ હોય, એ વિકિરણનું ઉત્સર્જન કરતો હોય આ રીતે, તો એ દિશામાં 1/688 વોટ, 1/688 વોટ પર સ્ટીરેડિયન, પર સ્ટીરેડિયન, આ તમારો કોઈ પ્રકાશનો સોળ સ્ત્રોત છે એમાંથી વિકિરણોનું ઉત્સર્જન થાય છે. 540 × 10^12 હર્ટ્ઝ જેટલી તીવ્રતા વાળા વિકિરણોનું ઉત્સર્જન થાય છે. એમાંથી કોઈક તમે ઘનકોણ વિચારો, કોઈક તમારો આ રીતે કોઈક વિચારો ઘનકોણ, બરાબર છે? જેનું માપ કેટલું હોય? 1 સ્ટીરેડિયન. જેના ઘનકોણનું માપ કેટલું હોય? 1 સ્ટીરેડિયન. ત્યારે પ્રકાશની તીવ્રતા તમારી 1/688 વોટ મળે. પ્રકાશની તીવ્રતા કેટલી મળે? 1/688 વોટ 1 સ્ટીરેડિયન જેટલા ઘનકોણમાં જોવા મળે. તો ત્યારે પ્રકાશની તીવ્રતાને શું કહેવાય? 1 કેન્ડેલા કહેવામાં આવે. શું કહેવામાં આવે? 1 કેન્ડેલા. એ જ રીતે વિદ્યુત પ્રવાહની વાત કરું. વિદ્યુત પ્રવાહ એટલે શું? એકમ આડછેદના ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી 1 એકમ વિદ્યુત ભાર અથવા 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય તો તમારો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે, એમ કહેવાય. આપણે વાત કરેલી આ તમારો આડછેદ હોય
આર્કસેકના ક્ષેત્રફળમાંથી ધારો કે વિદ્યુત પ્રવાહ 1 કુલમ જેટલો પસાર થાય, તો 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ 1 મીટર સ્ક્વેર જેવી સપાટી એકમ આર્કસેક વાળી સપાટીમાંથી પસાર થતો હોય તો તમારું શું કહેવાય? વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય. એ જ રીતે દ્રવ્યનો જથ્થો એ મોલમાં મપાય. તો મોલ માટે પણ તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા હશો કે કાર્બનના સંસ્થાનિકના અંદર રહેલા જેટલા પરમાણુનો જથ્થો છે અથવા જેટલા અણુનો જથ્થો છે એ જથ્થાને દરેક દ્રવ્યના જથ્થા સ્વરૂપે 1 મોલ તરીકે સ્વીકારવામાં આવ્યું. કાર્બન 12 તમારો જે પરમાણુ છે સંસ્થાનિક છે C12 એ દ્રવ્ય ધરાવે, એમાં કંઈક અણુ હશે પરમાણુ હશે એનો કંઈક જથ્થો છે, એટલા જથ્થાને એ લોકોએ 1 મોલ તરીકે સ્વીકાર્યું. બરાબર છે? માની લો કે આ કાર્બન 12 પરમાણુ છે એનો કંઈક જથ્થો 7 લો. બરાબર છે? આ જથ્થામાં જેટલા પરમાણુ છે એ પરમાણુ તમારે ગણી નાખવાના, એ જેટલા પરમાણુ છે એના જેટલા મૂલ્યના અન્ય કોઈ જથ્થો હોય, એના મૂલ્ય જેટલા પરમાણુ જેટલો તમારો અન્ય કોઈ જથ્થો હોય, ધારો કે સોડિયમ નો પરમાણુ છે એનો જથ્થો આટલો છે, જેટલા કાર્બન 12 ના સંસ્થાનિકમાં પરમાણુઓ છે એટલા જ પરમાણુ જો આ જથ્થામાં હોય તો આ જથ્થાને કેટલો જથ્થો કહેવાય? 1 મોલ જથ્થો છે એમ કહેવાય. એટલે કાર્બન 12 ના સંસ્થાનિકના દ્રવ્યમાં રહેલા પરમાણુના જથ્થા જેટલો જથ્થો અન્ય કોઈ દ્રવ્યમાં કે પરમાણુમાં જોવા મળે તો એ જથ્થો તમારો 1 મોલ છે એમ કહેવાય. બરાબર છે? એ જ રીતે તાપમાનનો એકમ કેવી રીતે વિકસાવવામાં આવ્યો? પાણીનું જે ટ્રિપલ પોઈન્ટ છે એ ટ્રિપલ પોઈન્ટનો 1/273 ભાગ જે લીધો અને એ જે તાપમાન મળ્યું એ તાપમાનને એ લોકોએ 1 કેલ્વિન તરીકે સ્વીકાર્યું. આ તરીકે 1 કેલ્વિન તરીકે સ્વીકાર્યું. બરાબર? એ જ રીતે ખૂણાની રેડિયન માપ, તો એને આપણે બેઝિક મેથ્સના લેક્ચરમાં ડિસ્કશન કરેલી કે રેડિયન માપ કેવી રીતે આવે. બરાબર છે? એ જ રીતે સ્ટી રેડિયન. બહુ માહિતીની જરૂર નથી, આ કોષ્ટક તમને પરીક્ષામાં પૂછાય નહીં. આ કોષ્ટક તમને ખાલી સમજૂતી માટે આપેલું છે કે એસઆઈ પદ્ધતિના જે એકમો છે એ એકમો સ્ટાન્ડર્ડાઇઝ કેવી રીતે કરવામાં આવે, એને પ્રમાણભૂત કેવી રીતે સ્વીકારવામાં આવ્યા, આ રીતે સ્વીકારવામાં આવ્યા. આ બધી જે તમને વ્યાખ્યાઓ આપેલી છે એ અનુસાર કોઈ તમને એવું પૂછે કે 1 કિલોગ્રામની વ્યાખ્યા શું? 1 કિલોગ્રામ એટલે શું? ફ્રાન્સના પેરિસમાં રહેલા પ્લેટિનમ અને ઇરિડિયમ ધાતુના ટુકડાનું વજન એને કહેવાય 1 કિલોગ્રામ. કહી શકો કે નહીં? તમને કોઈ પૂછે 1 સેકન્ડ એટલે શું? 1 સેકન્ડ એટલે કોઈ પ્રકાશનું કિરણ. આપણે 1 સેકન્ડની વાત કરીએ તો કોઈ પ્રકાશનું 1 સેકન્ડ એટલે તો સીઝિયમ ધાતુનો જે ટુકડો હોય એ સીઝિયમ ધાતુના ઉર્જા સ્તરોમાં ઇલેક્ટ્રોન જો આટલા ડોલરનો પૂર્ણા કરે ત્યારે જે લાગતો સમય છે એને કહેવાય 1 સેકન્ડ. આ રીતે તમને કોઈ વ્યાખ્યા પૂછે, વિજ્ઞાન તમે ભણો છો તો આસપાસમાં તમને પૂછે કે 1 કિલોગ્રામ એટલે શું, તમારા બાપા પૂછી નાખે 1 કિલોગ્રામ એટલે શું, તમે વિજ્ઞાનમાં શું ભણ્યા, તમે આ રીતે વ્યાખ્યા આપી શકો. તમને નીચે નોંધમાં કીધેલું જ છે કે કોષ્ટકમાં દર્શાવેલા મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી, પરીક્ષામાં પૂછવા નહીં. બરાબર છે? ખાલી ચોકસાઈ દર્શાવવા માટે આ મૂલ્યો તમને દર્શાવવામાં આવેલા છે, આ તમારી કોષ્ટકની સમજૂતી છે. ઓકે? તો આજના વિડીયો લેક્ચરમાં આટલું ઇનફ છે. નેક્સ્ટ ટાઈમ આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું. થેન્ક યુ.